નમસ્કાર મિત્રો, એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સમાજ સુરક્ષા અંતર્ગત અને જિલ્લા મધ્યાહન ભોજન અંતર્ગત જે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જે જગ્યાઓ માટે ભરતી આવેલી છે એના વિશે વાત કરીશું. અને હા મિત્રો, આની અંદર તમને પગાર ધોરણ 10-15 હજાર રૂપિયા મળવાપાત્ર છે અને આની અંદર તમારે અરજી 10 દિવસની અંદર કરવાની છે. તો આ સંપૂર્ણ માહિતી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. અને હા મિત્રો, ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો, એની લિંક પણ નીચે આપેલી છે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આ જે પહેલી જાહેરાત છે જે તમે જોઈ શકો છો, સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર આદિવાસી વિસ્તારમાં અમીરગઢ તાલુકામાં સમાજ સુરક્ષા ખાતાની યોજના ગ્રામ્ય કક્ષાએ અમલમાં આવેલી છે. તો મિત્રો, આની અંદર એક જગ્યાઓ ખાલી છે જે 11 માસ કરાતા રહેશે. અને ઉંમરની વાત કરીએ મિત્રો, હંગામી ધોરણે છે તો 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી ઉંમર તમારી વધુ ન હોવી જોઈએ. તો મિત્રો, આની અંદર જો 18-35 વર્ષ તમારે હોય તો તમે આની અંદર અરજી કરી શકશો. તો મિત્રો, લાયકાત ધરાવતા જે પણ ઉમેદવારો છે એમને પાસેથી સ્વપ્રમાણિત અરજી લેખિત અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો અરજીઓ સાથે શૈક્ષણિક લાયકાત, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વ્યવસાયિક તાલીમ કોર્સ કરેલો હતો અને અનુભવ, જે તમામ માહિતી તમારે મોકલવાની રહેશે. તો મિત્રો, અરજી તમારે ફક્ત રજિસ્ટર એડીથી કરવાની છે. તો મિત્રો, રજિસ્ટર એડીથી તમારે 10 દિવસની અંદર અરજી કરવાની છે. તો મિત્રો, આ જાહેરાત આજે આવેલી છે. તો મિત્રો, તમે એમ કરીને 10 દિવસ ગણશો તો 16 માર્ચ સુધી તમારે અરજી પહોંચે એ રીતે તમારે કરવાનું છે. હવે મિત્રો, આની અંદર લાયકાત અંતર્ગત જોઈએ તો જે કચેરીનું નામ છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી પાલનપુર જિલ્લો બનાસકાંઠા તમારે અરજી મોકલવાની છે. આની અંદર જગ્યા એક છે, પગાર ધોરણ તમને 14 હજાર રૂપિયા મળશે. તો મિત્રો, લાયકાતની આપણે વાત કરીએ તો લાયકાત તમારી ઉમેદવારને ભારતીય કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપાયેલ યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંની અંદર તમે સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી છે તો તમે આની અંદર અરજી કરી શકશો. તો માત્ર સીસીસી સર્ટિફિકેટ પણ તમારી જોડે હોવું જોઈએ, એટલે કે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ તમારે હોવું જોઈએ. તો મિત્રો, આની અંદર સ્નાતકની ડિગ્રી તમે પ્રાપ્ત કરેલી હોય યુનિવર્સિટી રિગાર્ડિંગ તો તમે આની અંદર અરજી કરી શકશો. તો મિત્રો, અરજી કરવાનું સરનામું જોઈએ તો મિત્રો, અરજી કરવાનું સરનામું છે જિલ્લા સમક્ષ સુરક્ષા અધિનિયમની અધિકારીની કચેરી, સેવા સદન ભાગ 2, વૈતળિયું, બ્લોક નંબર 30 અને 32, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર, જિલ્લો બનાસકાંઠાને પહોંચાડવાની રહેશે. તો મિત્રો, તમારે 16 માર્ચ સુધી તમારે અરજી પહોંચે એ રીતે તમારે અરજી કરવાની છે. એની અંદર માત્ર રજિસ્ટર એડીથી જ અરજી કરવાની રહેશે. જે તમારી જોડે લાયકાત હોય એના તમામ પુરાવા સાથે જોડવાના રહેશે. હવે મિત્રો, જે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જે ભરતી છે એના વિશે વાત કરીએ તો મિત્રો, આ બીજી જાહેરાત તમે જોઈ શકો છો. અમદાવાદ જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરાયેલ આ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલી છે. તો મિત્રો, આની અંદર જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જગ્યા છે એના માટે અરજી મંગાવવામાં આવેલી છે. તો મિત્રો, જે પહેલી જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ગ્રામ્ય અને શહેર માટે છે, જગ્યાઓ 2 છે. આની અંદર લાયકાતની આપણે વાત કરીએ, લાયકાત તમારી માન્ય યુનિવર્સિટીમાંથી MSCA કરેલું હોવું જોઈએ, MCA કરેલું હોવું જોઈએ. તો મિત્રો, આની અંદર જે MCAની અંદર તમારે 50% હોવા જોઈએ, સાથે જ CCC નું સર્ટિફિકેટ, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. તો મિત્રો, અનુભવ તમને જોવા મળતો હશે કે અનુભવ જે આ પ્રકારે તમારી જોડે હોય તો તમે અરજી કરી શકશો. સાથે મિત્રો, પગાર ધોરણ તમને 10 હજાર રૂપિયા આપવામાં આવશે. તો મિત્રો, બીજી જગ્યા છે તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર, ટોટલ જગ્યાઓ 8 આવેલી છે. તો મિત્રો, આની અંદર જોઈએ લાયકાતની વાત કરીએ તો લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, સાથે કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ, 2-3 વર્ષનો અનુભવ, પગાર ધોરણ તમને 15 હજાર રૂપિયા મળશે. તો મિત્રો, અરજી કરવા માટે તો મધ્યાહન ભોજન યોજનાના જે પ્રોજેક્ટ ચાલે છે એની અંદર પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની જે 11 માસ કરાર આધારિત તમારી પસંદગી કરવામાં આવશે. તો મિત્રો, આની અંદર 11 માસનો કરાર છે, કરાર રિન્યુ પણ થાય છે વર્ષોવર્ષ. તો આની અંદર જો લાયકાત અને પૂરતો અનુભવ જે પણ ધરાવે છે એને અરજી કરવાની છે. તો અરજી ફોર્મ નિમણૂક માટે લાયકાત શરતો નાયબ કલેક્ટર મધ્યાહન ભોજનની યોજનાની કચેરી જે જિલ્લા સેવા સદન સુભાષ બ્રિજ સર્કલ પાસે અમદાવાદમાંથી
મેળવી લેવાની રહેશે. તો મિત્રો આનું જે ઓફિશિયલ ફોર્મ છે એ તમારે આ જે સરનામું આપેલું છે નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન સુભાષ બ્રિજ સર્કલ પાસે અમદાવાદ ખાતે તમારે જે જઈને તમારે આનું અરજી ફોર્મ જે નમૂનો છે એ લેવાનો છે. તો આની અંદર આપણે જોઈએ કે 10 દિવસની અંદર રૂબરૂ સાદી ટપાલ કે રજિસ્ટર એડીથી તમે અરજી મોકલવાની રહેશે. તો મિત્રો આની અંદર બે ઓપ્શન આપેલા છે કે તે જે તમે અરજી મોકલો છો એ તમે રૂબરૂ જઈને પણ તમે અરજી કરી શકો છો, અથવા સાદી ટપાલ કે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી પણ તમે આની અંદર અરજી કરી શકશો. તો મિત્રો આ જાહેરાત અંતર્ગત તમારે 10 દિવસની અંદર અરજી મોકલવાની છે. તો મિત્રો આ જાહેરાત આજે આવેલી છે તો 16 માર્ચ સુધી તમે આની અંદર અરજી કરી શકો છો. તો મિત્રો આની અંદર જે અરજી કરતા પહેલાં ઉમેદવારો જગ્યા માટે આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણું તમારે અવશ્ય ચેક કરી લેવાનું રહેશે. અને જે મિત્રો અરજી કરવા માગતા હોય તો એમને કવર ઉપર એમનું નામ, લેખિત ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર પણ લખવાનો છે. જ્યારે પણ મિત્રો તમે અરજી કરો છો સ્પીડ પોસ્ટ, સાદી ટપાલ અને રૂબરૂ જઈને, તો આ સરનામે તમારે મોકલવાની રહેશે. તો મિત્રો આ બંને ફોટોગ્રાફ તમને નીચે મળી જશે, એની લિંક નીચે આપેલી છે, ફટાફટ જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત.